जूनागढ़ जिलाना पेसाण तालुकाना चुड़ासोरठ गामे महाकाळी गरबी मंडळ आयोजित कथाना मुख्य यजमान पदे મુકુંદભાઈ રામેશ્વરભાઈ જોશી બન્યા. જૂનાગઢ જિલ્લાના બેસાણ તાલુકાના ચુરાસોરઠ ગામે મહાકાળી ગરબી મંડળ આયોજિત કથાના મુખ્ય યજમાન શ્રી મુકુંદભાઈ રામેશ્વરભાઈ જોશી આનંદની લાગણી સાથે પરમ શ્રદ્ધે ભગવાન લીલાનટ નાગર શ્યામ સુંદરની અસીમ કૃપાથી અને માં ભગવતી શ્રી મહાકાળી માતાજીની અમિત દ્રષ્ટિથી ચુરા ગામના આંગણે ભવ્યાતિ ભવ્ય કલિમલ દુષ્હરિણી જ્ઞાન ગંગાની અવિરત ધારા સમીમોક્ષ દાયિકા શ્રીમદ દેવી ભાગવતનું દિવ્ય આયોજન વિક્રમ સંવંત 2008ના ફાગણવદ બીજને રવિવાર તારીખ 20/3/2022 થી તારીખ 28/3/2022 ને સોમવારના રોજ રાખેલ છે. તો આપ સૌ સ્નેહી મિત્ર મંડળ પરિવારજનો સહિત પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. શ્રી મહાકાળી ગરબી મંડળ ચુડાસોરઠ આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથામાં આવતા અલૌકિક પાવન પ્રસંગે પોથી યાત્રા ફાગણવદ બીજને રવિવાર તારીખ 20/3/2022ના રોજ સવારે 9 કલાકે, ફાગણવદ ચોથને મંગળવારના તારીખ 22/3/2022ના રોજ સાંજે 5 કલાકે, ભુવનેશ્વરી પ્રાગટ્ય જગદંબા પ્રાગટ્ય ફાગણવદ છઠને ગુરુવાર તારીખ 24/3/2022ના રોજ બપોરે 11 કલાકે, ફાગણવદ આઠને શનિવાર તારીખ 26/3/2022ના રોજ સાંજે 5 કલાકે, અન્નપૂર્ણા પ્રાગટ્ય ફાગણવદ નુમને રવિવાર તારીખ 27/3/2022ના રોજ સાંજે 5 કલાકે, શિવ વિવાહ ગાયત્રી મહિમા ફાગણવદ દસમને સોમવાર તારીખ 28/3/2022ના રોજ બપોરે 11 કલાકે, ફાગણવદ દસમને સોમવાર તારીખ 28/3/2022ના રોજ 12 કલાકે, કથા વિરામ સંવંત 208ના ફાગણવદ બીજને રવિવાર તારીખ 20/3/2022ના રોજ ભવ્ય આયોજન કરેલ છે. તેમજ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય શબરમાં ભગવતીની સાધના ઉપાસના તથા દિવ્ય લીલા ચરિત્ર કથાનું રસપાન કરાવશે. તો આપ સૌ સ્નેહી મિત્ર મંડળ પરિવારજનોને સહિત પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. સંત શ્રી અજારામપુ પરમ પૂજ્ય ભગવદીય શ્રી સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે શ્રી મહાકાળી માતાજીની અસીમ કૃપાથી સમસ્ત ચુડા ગામ તથા શ્રી કથાના મુખ્ય યજમાન શ્રી મુકુંદભાઈ રામેશ્વરભાઈ જોશી, શ્રીમદ દેવી ભાગવત શાસ્ત્રીજી, જયકંતલાલજી, બકુલભાઈ ધાંધલ, દેવાભાઈ વસોલિયા, ભાવેશભાઈ વેગડા, રમેશભાઈ વેકરિયા, વિનુભાઈ વેગડા, દીપકભાઈ ગુંડલિયા, હાર્દિકભાઈ ગુંડલિયા તથા શ્રી મહાકાળી ગરબી મંડળના તમામ સભ્યો. બ્યુરો રિપોર્ટ, રસિક વેગડા સાથે પંકજ વેગડા, મોટી કુકાવા. જય મહાકાળી માતાજી. આજરોજ વેસણ તાલુકાના ચુડાસોરઠ ગામે ફૂલવાડી ધામમાં મહાકાળી માતાજીના મંદિરે શ્રીમદ દેવી ભાગવતનું આયોજન કરવામાં આવેલ છે. જે દેવી ભાગવતના કથાના મુખ્ય યજમાન શ્રી મુકુંદભાઈ રામેશ્વરભાઈ જોશી છે, નવસારીવાળા. અને આ શ્રીમદ દેવી ભાગવતનું સંપૂર્ણ આયોજન જેમના શિરે છે એવી જવાબદારી મહાકાળી ગરબી મંડળ સંભાળી રહ્યું છે. તેના પ્રમુખશ્રી અને તમામ સભ્યો આમાં તનતોડ મહેનત કરી અને મુખ્ય યજમાન એવા શ્રી મુકુંદભાઈ તરફથી જે આયોજન થયું છે એને સફળ કરવા માટે ખૂબ ખૂબ પ્રયત્ન કરે છે. ગામ લોકોનો પણ સહકાર છે અને બધા ઉત્સાહથી પોતપોતાનું કામ પોતાની જવાબદારી સમજી અને બધા બજાવી રહ્યા છે. આ અમારા મહાકાળી માતાજીનું મંદિર એ ઘણું પુરાણું છે. કહેવામાં આવે છે કે લગભગ 500 વર્ષ પહેલાં શ્રી ભીમગર બાપુ પોતાના ખંભા ઉપર માતાજીની મૂર્તિ લાવ્યા હતા અને એણે એવું કીધેલું કે જ્યાં મૂર્તિને તમે વિરામ આપશો ત્યાં જ મારું સ્થાન રહેશે. માતાજીને અહીંયા ભીમગર બાપુએ આંબલીની ડાળીએ જોળીમાં ટીંગેડ્યા હતા અને એ સ્થાન ઉપર આજે આ માતાજીનું ભવ્ય મંદિર છે. પહેલાં નાની એવી ડેરી હતી, પરંતુ ગામ લોકો અને દાતાઓના સહકારથી આજે દિવ્યાતિ દિવ્ય મંદિર ફૂલવાડી ધામમાં મહાકાળી ગરબી મંડળ અને ગામ લોકોના સહકારથી અત્યારે છે. અને ગામ લોકો આજે આજે આ શ્રીમદ દેવી ભાગવત છે તેનું શ્રવણ કરી રહ્યા છે. શ્રદ્ધાપૂર્વક બધા લોકો દર્શન કરી અને કથાનું રસપાન કરી રહ્યા છે. અને વ્યાસપીઠ ઉપર મોટી કુકાવાવાળા શાસ્ત્રીજી જયકાંતલાલજી પોતાની મધુર વાણી અને પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. જય માતાજી. માં ભગવતી રાજરાજેશ્વરી પરંબા જગદંબા દેવી ભાગવત મહાપુરાણ ચુડા ગામની અંદર જે દિવ્ય અને અલૌકિક માનું ચૈતિક ઉપસ્થિતિ છે એવા મહાકાલી માતાજીના સાનિધ્યની અંદર શ્રી જોશી પરિવાર સમાયોજિત આ દેવી ભાગવતની અંદર આ માતાજીના ગુણગાનની અંદર આજે સુખદેવજી જ્યારે ગૃહસ્થ જીવન ગ્રહણ કરે છે વિદેહે, એટલે રાજા જનકજી સાથેનો જે સંવાદ છે અષ્ટવક્રાની આદિ કથાનું આપણે
એક દિવ્ય અને અલૌકિક રસપાન કર્યું. જય માતા.